अरवली जिल्लाना मेघरज तालुकाना बीटी छापरा गाममां पियरमांथी आवेली महिलाने तेना सनकी पतिए अगम्य कारणोसर ब्लास्ट करी हत्या करी देता भारे सनसनाटी मची हती। मेदी ब्लास्टमां पति पण गंभीर रीते इजाग्रस्त थता गणतरीनी कलाकोमां ज घटना स्थळे मोतने भेट्यो हतो। मेदी ब्लास्टने कारणे इसरी पोलीस घटना स्थळे पहोंची हती। घटनानी गंभीरता समझी एसपी अने डीवायएसपी भरत बस्या घटना स्थळे दोड़ी आव्या हता। पोलीस भेदी ब्लास्टनी झीणवट भरी तपास हाथ धरी एफएसएलनी मदद लीधी हती। पतिए पत्नी ने ब्लास्टमां उड़ाड़ी देता समग्र विस्तारमां भारे भयनो माहोल छवायो हतो। भेदी ब्लास्टना पगले लोकोना टोळे टोळा घटना स्थळे उमटया हता। शंकाथी कंकास सर्जाय छे अने कंकासथी कतलेआम अने गृह कंकासना पगले सतत हत्याना बनावो गुजरातमां सर्जाय छे। क्रूरपतिए पत्नीनी हत्या करवा जे मार्ग अपनाव्यो ते विचार मात्र ज भलभलाना काळजा कंपावी नाखनारो छे। मारुं नाम तराल भવાનભાઈ બાથીભાઈ, ગામ બીટી છાપરા, પોસ્ટ ઇટવા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। આ જે ઘટના બની છે એમાં જે મૃતક છે એ બેન મારી બેન છે અને જે બીજા ભાઈ છે મૃતકે મારા બનેવી છે, પણ આ ભાઈએ બ્લાસ્ટ કરીને મારી બેનને મારી નાખી છે અને એની જોડેથી બધી તપાસ જે ટીમ પોલીસની ટીમ આવેલી જે ટીમો આવેલી એ ચેક કરતા કેપો તેમજ વાયર ઉપર એને શરીર પર લગાડેલા હતા અને એના સાસરી પક્ષના માનસિક ત્રાસના કારણે મારી બેન અહીંયા 1.5 મહિનાથી રહેતી, પણ એ લોકો અહીં પણ ના જીવવા દીધું અને મોટાભાગે માનસિક ત્રાસનો ફાળો આપનાર એનો મોટો ભાઈ છે, તો ખરેખર એને કડકમાં કડક સજા થવી જોઈએ। મેઘરજના ઇસરી નજીક આવેલા બીટી છાપરા ગામમાં પિયર આવેલી પત્નીને પતિએ બ્લાસ્ટ કરી હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી ગઈ છે। હત્યારા પતિ સામે લોકોએ ભારે ફિટકાર વર્ષાવી હતી। બીટી છાપરા ગામના શારદાબેન પગીના લગ્ન મુલોજના ડેરા ડુંગરી ગામના લાલાભાઈ સાથે થયા હતા। લગ્નના સુખી સંસારના ભાગરૂપે 20 વર્ષીય એક પુત્ર પણ છે। શારદાબેન પગી તેના પિયર બીટી છાપરા આવ્યા હતા ત્યારે ગુરુવારે રાત્રે તેમના પતિ મગજના જાણે હત્યાનું ભૂત સવાર થયું હોય તેમ કમરમાં ડાયનામાઇન્ડ જેલિટીન કેપ વિટાવી બીટી છાપરા પહોંચી તેના પત્ની શારદાબેનને ઘર બહાર બોલાવી ભેટી પડતાની સાથે ધડાકાભેર બ્લાસ્ટ કરતા શારદાબેનના શરીરના કુર્ચી કુર્ચા ઉડી જતા ઘટના સ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। જ્યારે લાલાભાઈના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા દર્દથી કણસી રહ્યો હતો। જો કે પતિ પણ યમ સદન પહોંચી ગયો હતો। પેદી બ્લાસ્ટના પગલે લોકો દોડી આવ્યા હતા અને દ્રશ્ય જોઈ ચોંકી ઉઠ્યા હતા। પતિએ પત્નીની હત્યા કરવા એમ્પ્લોઝિવ ડિવાઇસનો ઉપયોગ કરતા ઘટના સ્થળે પહોંચેલી ઇસ્ત્રી પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ અંગે જિલ્લા પોલીસ વડાને જાણ કરતા જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। 24/2/2022 રોજ ઇસરી પોલીસ સ્ટેશનની હદના બીટી છાપરા ગામે એક બ્લાસ્ટના સમાચાર મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચેલ। એ ઘટના સ્થળ પર એક પુરુષ અને મહિલાની ગંભીર રીતે ઘાયલ બોડી મળી આવેલ। આ પર વધુ તપાસ કરતા આ કામના આરોપી લાલાભાઈ સોમાભાઈ પગી, જેઓ મુલોજ તાલુકો મોડાસાના રહેવાસી છે, તેઓ ઘણા સમયથી તેમની પત્નીને મારઝૂડ થતાં હેરાન કરતા હોય। તેમના પત્ની શારદાબેન પગી પોતાના પિયર આવી ગયેલ। ગત રાત્રિ આ ઈસમ લાલાભાઈ પગીએ પોતાના શરીરે કૂવામાં તેમજ પથ્થર તોડવાના ડિટોનેટર કેપ વાયર સાથે પોતાના શરીરે લપેટી પોતાની પત્ની શારદાબેનને બાથે ભીડાઈ કેપ ફોડી પોતાનું તથા શારદાબેનનું મૃત્યુ નિપજાવેલ। આ કેસમાં આઈપીસીની કલમ 302/286 તથા એક્સપ્લોઝિવ એક્ટ 1884 અને એક્સપ્લોઝિવ સબસ્ટેન્સ એક્ટ 1908 મુજબ ગુનો નોંધી વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે।